દેવદિવાળીને પગલે યાત્રાધામ શામળાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. કાર્તિકી પૂનમ નિમિત્તે મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું ત્યારે દેવદિવાળીને પગલે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પિતૃઓના પક્ષ માટે આજના દર્શનનું અનેરું મહત્વ છે ત્યારે આજે દેવદિવાળીને પગલે લાખો ભક્તો શામળાજી ખાતે ઉમટી પડ્યા. પૂનમ અને આજનો વિશેષ પર્વ કે ભગવાનની દેવ દિવાળી છે અને આજના દિવસે ચંદ્રગ્રહણ પણ છે. શામળાજી વિષ્ણુ મંદિર ગુજરાત પૈકી સુપ્રસિદ્ધ યાત્રાધામમાંથી એક છે, પણ અહીંનો વિશેષ મહિમા એવો છે કે ચંદ્રગ્રહણ અથવા તો સૂર્યગ્રહણ દરમિયાન શામળાજી મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવે છે. આજે કાર્તિકી પૂનમ છે, બહુ ઉત્સાહ છે, મેળામાં બહુ પબ્લિક માલા દર્શન માટે આવ્યું છે. નાગધરામાં પોતાના પિત્રોનો મોક્ષ માટે પણ પબ્લિક આવ્યું છે અને નાગધરાની અંદર નાય અને બહુ અનોળો લાહો લઈ રહ્યા છે. મને બહુ આસ્થા છે, હું સતત 40 વર્ષથી અહીંયા આવું છું. મને શામળિયાનો દર્શન થાય છે અને શામળિયા ભગવાન પ્રત્યે બહુ પ્રેમ છે. આજે કાર્તિકી પૂર્ણિમાનો દિવસ હોવાના કારણે આજે વહેલી સવારથી શામળાજી મંદિરમાં હજારો ભક્તોની ભીડ જામી છે. આ હજારો ભક્તો ભગવાન શામળાજી દર્શન કરવા માટે ઉમટ્યા છે. આજે કાર્તિકી પૂર્ણિમા હોવાના કારણે અને દેવ દિવાળીનો જે દિવસ હોવાના કારણે વહેલી સવારથી શામળિયાના જે દર્શન કરવા માટે જે ભક્તો આવતા હોય છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના જે ભક્તો જે ભગવાન શામળાજી દર્શન કરવા માટે આવતા હોય છે, જે બે દિવસ જે 14 અને પૂનમનો જે મેળો જે શામળાજી ખાતે ભરાતો હોય છે, ત્યારે જે અહીંયા જે નાગદરા જે કુંડ આવેલું છે તે કુંડની અંદર જે આસ્થાની ડૂબકી લગાવતા હોય છે અને જે પિતૃઓના મોક્ષ માટે જે પ્રાર્થના કરતા હોય છે અને ત્યારબાદ જે ભગવાન શામળાજી દર્શન કરતા હોય છે, ત્યારે આજે વહેલી સવારથી જે છે શામળાજી મંદિર ખાતે હજારો ભક્તોની જે ભીડ જામી છે અને ભગવાન શામળાજી દર્શન કરી અને પિતૃઓને જે મોક્ષ મળે તેના માટે પ્રાર્થના કરતા હોય છે. સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી.